નેસ્ટિઝમ વનસ્પતિના અંગોમાં પ્રેરાતું આ પ્રકારનું હલનચલન બાહ્ય પરિબળના અસ્તિત્વ અને તેની માત્રા પર અવલંબે છે તે કોઈ નિશ્ચિત દિશામાંથી અસર કરે તે જરૂરી નથી પરિબળના આધારે નેસ્ટિક હલનચલનના થિગ્મોનેસ્ટી ફોટોનેસ્ટી અને થર્મોનેસ્ટી એવા વિવિધ પ્રકારો પડે છે થિગ્મોનેસ્ટી એ વનસ્પતિના સંવેદી ભાગના સ્પર્શ પ્રત્યેના પ્રતિચારનું નેસ્ટિક હલનચલન છે સ્પર્શના કારણે જોવા મળતું નેસ્ટિક હલનચલન લજામણીના છોડમાં જોવા મળે છે આંગળી વડે સ્પર્શ કરીએ છીએ ત્યારે તેના પર્ણ બીડાઈ જાય છે પર્ણ જે સંવેદનશીલ ભાગ ધરાવે છે એ પીનાધાર તરીકે ઓળખાતી પોચી ગાદી જેવી રચના છે જ્યારે આપણે પર્ણિકાને આંગળી વડે સ્પર્શીએ ત્યારે તેમાં ઉત્પન્ન થાય છે જે પર્ણના કોષો દ્વારા વહન પામે છે આ વનસ્પતિના અંતઃસ્ત્રાવો ઉપર અસર કરે છે આ અંતઃસ્ત્રાવો પીનાધારના આશુન કોષોમાં રહેલ પાણીને કોષોના આંતરકોષીય અવકાશોમાં સ્થળાંતર કરાવે છે પીનાધારમાંથી આ પાણી ગુમાવવાને કારણે પીનાધાર દ્રઢતા ગુમાવે છે અને પણ રીતે બધી જ પર્ણિકાઓની પીનાધાર દ્રઢતા ગુમાવે છે અને તેથી તેઓ ઢળી પડે છે અને બીડાઈ જાય છે ફોટોનેસ્ટી પ્રકાશને લીધે વનસ્પતિના ભાગમાં જોવા મળતા હલન ચલન ને ફોટોનેસ્ટી કહે છે ઉદાહરણ તરીકે કમળ થર્મોનેસ્ટી તાપમાન લીધે વનસ્પતિના ભાગમાં જોવા મળતા હલન ચલનને થર્મોનેસ્ટી કહે છે ઉદાહરણ તરીકે ક્રોક્સ અને ટ્યુલિપના પુષ્પ ઊંચા તાપમાને ખુલે છે મનુષ્યમાં